તમે ચિત્રકારો તો અનેક જોયા હશે, પણ સિદ્ધપુરના એક ચિત્રકારની વાત કંઈક અનોખી છે. આ કલાકારનું નામ છે અકબર મોમીન. આ આર્ટિસ્ટ પોતાની 3D ચિત્રકલાથી સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થયા છે. એમાંય અકબર મોમીને તાજેતરમાં જરા હટકે કહી શકાય એવું પેઇન્ટિંગ બનાવ્યું છે. રાજકારણમાં એક સિક્કાની બે બાજુ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આ કલાકારે એક જ ચિત્રમાં સમાવી લીધા છે. ચિત્રને જોતાં એમાં નરેન્દ્ર મોદી દેખાય છે, પણ અરીસામાં એનું પ્રતિબિંબ જોઈએ ત્યારે ચિત્ર અમિત શાહનું જણાય છે. મારા જે ડ્રોઈંગ ટીચર હતા એ મારું પેઇન્ટિંગ સારું હોવાના હિસાબથી મને સારી સિટી એટલે કે મુંબઈની અંદર મોકલ્યો. જે સ્કૂલ ઓફ આર્ટની અંદરથી હું સ્ટડી કરી, પણ એમાં મને કંઈ ફાવ ન પડ્યો. બીજા ચિત્રકારોને જોઈ અને મેં એ પેઇન્ટિંગથી હું એક સંન્યાસ લીધો. 40 વર્ષ પછી હું રિટાયર થયો. રિટાયર થયા પછી મેં દરેકના પેઇન્ટરોના પેઇન્ટિંગ જોયા, પછી મેં આનાથી દુનિયાથી કંઈક અલગ બનાવવા માટે મેં 3D ઉપર જવાની કોશિશ કરી. ખૂબ હાર્ડવર્ક હોય છે, પણ મારા ઘણા 3D વિડીયો સક્સેસ ગયા. અને પછી આ મોદી સાહેબનું મેં પેઇન્ટિંગ પસંદ કર્યું. મોદી સાહેબનું પેઇન્ટિંગ મેં એટલા માટે પસંદ કર્યું કે અમિત શાહ અને મોદી સાહેબના દાઢી, ચશ્મા અને જે એમનો હોલિયો છે એ હું એક જ કેનવાસની અંદર મિક્સ કરી શકતો હતો. અને રસ્સી, બારીક રસ્સીની અંદર વન સાઈડથી મેં મોદી સાહેબનું પેઇન્ટિંગ કર્યું, ઓપોઝિટ સાઈડની અંદર મેં અમિત શાહનું પેઇન્ટિંગ કર્યું. જ્યારે ગ્લાસ રાખવાથી એમાં મોદી સાહેબ કેમેરામાં સામો દેખાય છે અને ગ્લાસની અંદર અમિત શાહજીનું પેઇન્ટિંગ દેખાય છે. હું હર પ્રકારનું પેઇન્ટિંગ કરું છું. દરેક આર્ટિસ્ટ પાસે એક ટાઈપનું જ એમનો સ્ટાઇલ હોય છે, પણ હું પાણીની અંદર પેઇન્ટિંગ કરી લઉં છું, હું રંગોલીથી પેઇન્ટિંગ કરી લઉં છું, હું પોર્ટ્રેટો પણ બનાવી લઉં છું. પણ મોસ્ટલી મારું કામ દરેક 3D આર્ટનું હોય છે અને 3D લોકોને પસંદ આવે છે એટલા માટે કે લોકો 3D બનાવી શકતા નથી. ઇન્ડિયામાં ઘણા ઓછા આર્ટિસ્ટ છે કે જે 3D. નરેન્દ્ર મોદી અને અમિત શાહના આ ચિત્ર થકી સોશિયલ મીડિયામાં ચિત્રકાર અકબર મોમીનની લોકપ્રિયતા ઓર વધી ગઈ છે. તેમના પર હજારો લોકો તરફથી મેસેજીસનો વરસાદ શરૂ થયો છે, એટલે સુધી કે તેમણે ફોન પણ સ્વિચ ઓફ કરી દેવો પડ્યો છે. 7 લાખ રૂપિયાના આ ચિત્ર માટે અકબર મોમીનને અત્યાર સુધીમાં 3 ઓર્ડર મળી ચૂક્યા છે. ચિત્રકલામાં પૈસા ન મળતા હોવાથી 40 વર્ષ પહેલાં તેમણે આ લાઈન છોડી દીધી હતી. હવે ચાહકો તરફથી મળતો આવકાર જોઈને તેઓ અત્યંત આનંદ અનુભવી રહ્યા છે.